हेलो बाल दोस्तों, एजुकटेकनो चैनल में आपनो स्वागत छे। आजे आपणे शीखीशुं धोरण 8 विषय गुजराती नी स्व अध्ययन पोथीनो पाठ 2 एक ज दे चिनगारी। स्व अध्ययन पोथीना पाठ 2 ना तमाम प्रश्नोना जवाबनी अहीं आपणे समज मेळवीशुं। आ वीडियोनो हेतु मात्र विद्यार्थीओ सरळताथी समजीने लखी शके ते माटेनो छे। तेथी विद्यार्थी मित्रों दरेक प्रश्नना जवाब कॉपी करीने लखवाने बदले जरूर जणाय त्यां तमारा विचारो मुजब जवाब लखवा जरूरी छे। तो चालो शीखीए धोरण 8 नी गुजराती विषयनी स्व अध्ययन पोथीनो पाठ 2 एक ज दे चिनगारी ना प्रश्नोना जवाबनी समज। प्रश्न नंबर 1, तमे शाळा पुस्तकालयमांथी पुस्तकों मेळवीने वाँचता ज हशो। तमने वधारे पसंद पड़ेल कोई एक पुस्तकनी समीक्षा तमारा शब्दों में लखो। एटले के तमारी शाळाना पुस्तकालयमांथी तमे जे पुस्तकों वाँचवा लावता होय तेमांथी कोई पण एक पुस्तक तमने गमता पुस्तकनी समीक्षा लखवानी छे। हूँ अहीं एक पुस्तकनी समीक्षा लखो छो, तमारे तमने गमता पुस्तक विशे लखवानुं छे। अमारी शाळाना पुस्तकालयमां घणा बधा पुस्तकों छे, तेमां मने गांधीजी लिखित सत्यना प्रयोगो पुस्तक वधारे गमे छे। अहीं तमारे तमने गमता पुस्तकनुं नाम लखवानुं छे। आ पुस्तक गांधीजीए पोताना जीवनमां करेल प्रयोगो अने मेळवेला अनुभवो विशे लखेली कथा छे। तेमां तेमना बाळपणथी लईने 1920 सुधीनी एमनी जिंदगीने प्रयोगो स्वरूपे वर्णवी छे। आवी रीते तमे जे पुस्तक लीधुं होय तेमां शुं आव्युं ते लखवानुं छे। नवजीवन प्रकाशन मंदिर अमदावाद द्वारा सौप्रथम 1927 आ पुस्तक प्रकाशित करवामां आव्युं हतुं। पुस्तकनुं मुखपृष्ठ रंगीन सारूं अने मजबूत छे। पुस्तकनी अंदर पण गांधीजीना जीवन प्रसंगोना फोटोग्राफ पण मुकेल छे। जीवनमां दरेक व्यक्तिए एक वखत आ पुस्तक जरूर वाँचवुं जोईए। आवी रीते तमने गमता पुस्तक विशे तमारे लखवानुं छे। प्रश्न नंबर 2, नीचे केटलीक परिस्थितिओ आपवामां आवी छे, ए परिस्थितिमां शुं शुं करी शकाय ए विशे चिंतन करीने एटले के विचार करीने लखवानुं छे। 1, तमे घरमां छो अने भूकंपना आंचका अनुभવાય તો તમે શું કરશો, શા માટે? તેના જવાબમાં લખી શકાય, ઘરની અંદર હું હોઉં અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જાઉં, ઘરના અન્ય સભ્યને પણ ઘરની બહાર નીકળી જવા કહું, જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે અન્ય કોઈ ભારે વસ્તુ નીચે બેસી જવું અથવા દિવાલના ખૂણે ઊભું રહી જવું, અન્યની મદદ કરું અને અફવાઓથી દૂર રહું। સવાલ નંબર 2, તમે રસ્તા પર જઈ રહ્યા છો ને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો, તેના જવાબમાં લખી શકાય, હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા જરૂર ઊભો રહું। સૌપ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કરું, ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધીને જાણ કરવા પ્રયાસ કરું, તેમનો કિંમતી સામાન હોય તો તે પણ હું તેમના ઓળખીતાને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। આમ મારાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બનેલ લોકોને મદદ કરવા પ્રયાસ કરું। આવી રીતે તમે શું કરશો તે વાત લખવાની છે। સવાલ નંબર 3, વિનય એનએમએમએસની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર ઉતાવળમાં ઘરે ભૂલીને આવ્યો છે, આ સ્થિતિમાં વિનય શું કરશે, તેના જવાબમાં લખી શકાય, વિનય એનએમએમએસની પરીક્ષાની હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો તે સુપરવાઇઝર શ્રીને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકે છે અથવા શિક્ષકની મદદથી નવી હોલ ટિકિટ એસીબી એક્ઝામની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે। શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષાના પેપર લખવાની શરૂઆત કરી શકે છે જેથી સમયસર પરીક્ષા આપી શકે। હવે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો।
અહીં કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ફકરો બનાવીને લખવાનો છે। ફકરો આ મુજબ લખી શકાય। શિયાળામાં ઠંડી ખૂબ જ પડે છે। સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે છે। જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધારી જાય છે, પણ આ જ તણખો લોઢું પણ ઓગાળી નાખે છે। જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું, આપણી કાયાને કસરત કરી કસાયેલી રાખવી જેથી વિપત્તિનો સામનો કરી શકાય। આવી રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો બનાવી શકીએ। તમે તમને મનગમતા અન્ય વાક્યો લખી અને ફકરો લખી શકો છો। પ્રશ્ન નંબર 4, નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દ શોધીને લખો। અહીં એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે અને પછી વાંચીને તેની અંદર જે અનુનાસિક શબ્દ હોય તે શોધવાના છે અને નીચે આપેલી લીટીઓમાં લખવાના છે। આપેલા ફકરામાંથી આ મુજબના અનુનાસિક શબ્દ શોધી શકાય। કંટક, પંથ, મંત્ર, મહંત, જંગ અને વંદન, આ બધા શબ્દો આપેલા ફકરામાં વપરાયેલા છે। પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો। એક ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી। કૌંસમાં ડાયુ શબ્દ આપેલો છે, તેનું યોગ્ય રૂપ થશે ડાયા માણસે બધાને સાચી સલાહ આપી। બે તેણે ખાલી જગ્યા પાણીમાં ડૂબકી મારી। કૌંસમાં ઊંડું શબ્દ આપેલો છે, તેનું યોગ્ય રૂપ બનાવીને વાક્ય પૂર્ણ થશે તેણે ઊંડા પાણીમાં ડૂબકી મારી। ત્રણ ખાલી જગ્યા શહેરોમાં ગીચ વસ્તી હોય છે। મોટું અહીં યોગ્ય રૂપ થતાં વાક્ય બનશે મોટા શહેરોમાં ગીચ વસ્તી હોય છે। ચાર મીના પરીક્ષામાં ખાલી જગ્યા નંબરે પાસ થઈ। પહેલું શબ્દનો યોગ્ય રૂપ કરી અને વાક્ય બનાવી શકાય મીના પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈ। પાંચ ખાલી જગ્યા અક્ષર હાથનું ઘરેણું છે। કૌંસમાં સારું શબ્દ આપેલો છે, તેને યોગ્ય રૂપ મૂકી વાક્ય બનાવી શકાય સારા અક્ષર હાથનું ઘરેણું છે। આવી રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરીશું। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। અહીં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ તરીકે મહેનત અને શરીર બે શબ્દ આપેલા છે, તે બંનેનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય મહેનત કરવાથી શરીર સારું રહે છે। એક મુશ્કેલી અને જીવન, તે બંને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી। આવી રીતે આ બંને શબ્દ ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। બે ગાન અને પંખી, તે બંનેનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય પક્ષીઓ ગાન કરતા ઉડી રહ્યા હતા। ત્રણ અગ્નિ અને મનુષ્ય, તેના પરથી વાક્ય બનાવી શકાય અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે। ચાર તણખો અને મકાન, તેનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું। પાંચ ધીરજ અને સફળ, બંનેનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય છે। આવી રીતે આપણે શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીશું। પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થ જાળવીને ફરીથી લખો। ઉદાહરણ તરીકે રાજાએ ધીરજ રાખી, કૌંસમાં ઉતાવળ શબ્દ આપેલો છે। હવે વાક્ય એવી રીતે બનાવવાનું છે કે આપેલો શબ્દ મૂકવાનો, આમ છતાં વાક્યનો અર્થ એનો એ જ રહેવો જોઈએ। રાજાએ ઉતાવળ ન કરી, એનો મતલબ ધીરજ રાખી એવો જ થાય છે। તો હવે આપેલા વાક્યને આપણે ફરીથી બનાવીએ। એક મનોજ વહેલો પહોંચ્યો, અહીં વહેલોની જગ્યાએ આપણે મોડો લખવાનું છે અને વાક્ય બનાવી શકાય મનોજ મોડો ન પહોંચ્યો। બે તે અસત્ય ન બોલ્યો, કૌંસમાં સત્ય શબ્દ આપેલો છે, તેના પરથી વાક્ય બનાવી શકાય તે સત્ય બોલ્યો। ત્રણ શેઠ ઉદાર હતા, કૌંસમાં કંજૂસ શબ્દ આપેલો છે, તેના પરથી વાક્ય બનાવી શકાય
શેઠ કંજૂસ ન હતા. ચાર ઓરડામાં અજવાળું હતું. કૌંસમાં અંધારું શબ્દ આપેલો છે, તેના પરથી વાક્ય બનાવી શકાય ઓરડામાં અંધારું ન હતું. આવી રીતે આપણે વાક્યનો અર્થ ન ફરે એવી રીતે શબ્દ ફેરવીને વાક્ય બનાવીશું. પ્રશ્ન નંબર 8. એક જ દે ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો. અહીં બીજું પ્રાર્થના ગીત છે મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો, જે એક જ દે ચિનગારી જેવું પ્રાર્થના ગીત કહી શકાય તે અહીં આપણે લખીશું. પ્રશ્ન નંબર 9. નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખો. ઉદાહરણ તરીકે એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી, તેને વાક્ય સ્વરૂપે લખી શકાય હે અગ્નિ સ્વરૂપ પ્રમાત્મા અમને જ્ઞાનરૂપી એક તણખો આપ. હવે આપણે આપેલી કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખીએ. એક ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, તેને વાક્ય સ્વરૂપે લખી શકાય જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી. બે જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી, તેને વાક્ય સ્વરૂપે લખી શકાય જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. ત્રણ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી, તેને વાક્ય સ્વરૂપે લખી શકાય ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી ઝળહળે ઉઠી. ચાર ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી, તેને વાક્ય સ્વરૂપે લખી શકાય અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. પાંચ વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી, તેને વાક્ય સ્વરૂપે લખી શકાય હે વિશ્વાનલ મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી, હે પરમાત્મા માગું છું માત્ર એક જ ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. રીતે આપણે આપેલી કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખીશું. અહીં આપણા પાઠ 2ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની ગુજરાતી ગણિત અને વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના તમામ પાઠના પ્રશ્નોની જવાબની સમજ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.